आदम जाए कोश कर सो गिरनारी महाराज ने गोद में बैठा जे ब्रह्मनाथ थी आपको गिरनार ने तलेटी भवनाथ बदु गुंजी उठे सनातन धार बगी सब संतर की चेतन्यम शाश्वतम शांतम व्योमातीतम निरंजनम नाथ बिंदु कलातीतम तस्मय श्री गुरुवे नमः। आज सभा अध्यक्ष महोदय प्रादस्मरणीय पूज्य बाद मुक्तानंद बाबू परमात्मा शेरनाथ बाबू पूज्य श्री चरण भूरी भूरी नमस्कार सन्मुख विराजमान धर्मानुरागियों नमस्कार। सनातन धर्म ने बचावा माटे एवा साधु संगठन की जरूर छे जे सुग्रथित होय जे गुंथायेला होय चूथायेला नहीं। समाज जेनो आदर करतो है समाज ने हृदय में ए संत नु जग्या होय संत वसंत लावी दे संत अनंत नु दर्शन कराई दे संत अंत मां थी मुक्त करे संत भगवंत के लावी दे संत तार लावी दे संत बाग बनावी दे संत अनुराग जन्म दे संत लाग नो लेवा दे संत भाग्य बदलावी ना एवा संतो नी जरूर छे એટલે ચૂંટાયેલું નહીં ગૂંથાયેલું સંગઠન જોઈએ। મારી એ સંતોને વિનંતી છે સંગઠન એવું જોઈએ ચૂંટાય નહીં કોઈ દિવસ ગૂંથાતું જાય ગૂંથાતું જાય ગૂંથાતું જાય અને બધાને સાથે ગૂંથી લે અને સનાતન ધર્મનો આખા વિશ્વની અંદર જય એક નાથ થઈ જાય એવી જરૂર છે। સાંપ્રતકાળની અંદર પોપ્યુલર ફંડ ઓફ ઇન્ડિયા પીએફઆઈ કેરલાની સ્થિતિ આ લોકો બોલતા હશે હું આંખે જોઈ રહેવાલ તો સુમરીને મણિપુર નાગાલેન્ડ મિઝોરમ ઝારખંડ અરુણાચલ કાશ્મીર જમ્મુ અનંતનાગ આ બધો વિસ્તાર મેં જોયેલો છે બધી પરિસ્થિતિ મેં જોયેલી છે ત્યાં આ હિન્દુ સમાજની શું હાલત છે અને એ લોકોની શું આ છે એ મને ખબર છે। સંતોએ મઠ મંદિર જઈને મેદાનમાં આવવાની જરૂર છે સ્થિર પા માટે વર્તમાન સત્તા આપણી સાથે છે સત્ય આપણી સાથે છે પરિવર્તન વિચાર વાણી વિનાશથી નહીં થાય યાદ રાખજો આચારથી જ પરિવર્તન થશે બાકી બધી ગધો અનુજી પુરવાર થશે આચરણ હશે ને તો જ પરિવર્તન લાવી શકશો। આપણી નિષ્ક્રિયતાએ આપણને અભિશાપ આપ્યો છે પરિવાર તો આપણી નિષ્ક્રિયતાએ આપણને વ્યક્તિવાદના કારણે આપણને શ્રાપ આપ્યો છે આપણે મેદાનમાં આવવાની જરૂર છે। એટલા માટે અમે તો એમ કહીએ છીએ કે અમે અરે આપણે લડાઈ કરવાની નથી વિષ્ટિ ગિર્યા પછી કોષ્ટિ ગિર્યા પછી જો સમાધાન ન થાય ઉકેલ ન આવે તો ધર્મયુદ્ધ ઘોષિત કરવાનો આપણો શાસ્ત્રનો નિયમ છે પરિવાર તો વિષ્ટિ ગિર્યા પછી કોષ્ટિ ગિર્યા પછી જો સમા રામ અવતારમાં થયેલું છે કૃષ્ણ અવતારમાં થયેલું છે એ બે અનુશાસન જન્ય સંગઠન શક્તિથી જ રચનાત્મક અભિગમ સિદ્ધ થશે શક્તિનો દુર્વ્યય કરવાથી આપણી ભક્તિ પૂરી નહીં થાય યાદ રાખજો। આપણે જેમ તેમ વિવેકી અભદ્ર ટિપ્પણીઓ કરી એ આપણી શોભા નથી હું એ બાબતથી નારાજ છું ઉસકે રહે બોલું પાછું અમારામાં રિવોલ્વર ચલાવવાની તાકાત છે અમે ચલાવી લીધી જેમ છાતી ઠોકી ગઈ એલઆઈટી વાળા બંધ કરે પણ ધર્મ માટે સંસ્કૃતિ માટે જેલમાં જઈ આવ્યા છે મારા મારી ગીરી છે બધું કર્યું છે પણ એ બકવાસ નો વિષય નથી બાપુ આવે ત્યારે ખરા ને કરી બતાવવાનું એને કઈ કઈ એને બધું બતાવવા નાટક થોડું છે આ તો વાસ્તવિકતા છે આ રંગમંચ થોડો છે આ તો મેદાન છે। એટલા માટે શેરનાથ બાપુએ આ સુંદર મજાનું આયોજન કર્યું એમાં અમે સહમત છીએ અડધી રાત્રે અમારો હુંકારો હોય તે અમે ખાલી બકવાસથી નહીં તન મન ધનથી સદૈવ ઉભા રહેવા તૈયાર છીએ। અમે અહીંયા સુધી તમને ખાતરી આપી સ્વામિનારાયણ સંપ્રદાયની સાથે શંકરાચાર્ય મહારાજ એની સાથે મુક્તાનંદ રૂપમાં ગમે એવી ગોષ્ઠી કરવી પડશે તમે કરી શકશો એને કહી શકશો એને સમજાવી શકશો બાકી એક વાત યાદ રાખજો જેવા જુદા પડ્યા ને એટલે રાષ્ટ્રધ્વજ નો કલર બદલાઈ જશે સમજાય ઉપરનો કલર નીચેનો કલર ઉપર આવી ગયો મરી જશો અંદરથી તમારી ન્યોછાવરની ભાવના છે તમારા ભાઈ માટે તમે જીવવા માટે તૈયાર છો પાડોશી સાથે તમારો વ્યવહાર સારો છે કોઓપરેટિવ માઇન્ડ છે એટલા માટે મારી વિનંતી છે રાજસત્તાને આપણે ગમે એમ કહીએ તો કહીએ કે એમ છે ને કરે એમ તો મેં નરેન્દ્રભાઈ વર્ષો સાથે કામ કર્યું આ દેશના વડાપ્રધાન સાથે
એની માનસિકતા નિયમે તૈયાર છે ત્યારે આ ભારતીય સંસ્કૃતિને મજબૂત બનાવવા માટે હું એના મુદ્દા કહું તમને સૈદ્ધાંતિક સૈદ્ધાંતિક રીતે આપણે મક્કમ નહીં હોય સૈદ્ધાંતિક રીતે હિન્દુવાદ નહીં હોય સૈદ્ધાંતિક રીતે આપણો રાષ્ટ્રવાદ નહીં હોય તો આપણે ટક્કર નહીં લઈ શકીએ ચક્કર ચડશે ધર્મો રક્ષતી રક્ષિત તમે ધર્મનું રક્ષણ કરો ટીરા ટપકા કરવાથી માળા પહેરવાથી કે લોટો હું જાતિ પૂજી કહું છું મને મારો ઘેર જ ન કરતા હું પૂજા કરું છું હું ભગવાન ને ધન્યવાદ પણ એમ કરવાથી ધર્મ નહીં બચે ધર્મનું રક્ષણ કરવાથી ધર્મ બચશે ટોપી જર્સી સાપ દુપુ અમીના હાથમાં જઈ લખો કે ટાઈટ નો જાય પહેરવી પડે એમ ધર્મને ધારણ કરવો પડે હું ધાર્મિક છું એ સહજ હોવું જોઈએ તો બની શકે શસ્ત્ર બે સાથે નહીં હોય તો ભારત માતાનું વસ્ત્ર સલામત નહીં રહે બે સાથે રાખો મેં રાખી એમાં કોઈની બીકની જરૂર નથી છેલ્લે એક દ્રષ્ટાંત મારો સમાપ્ત કરું જગન્નાથ મંદિરના વર્તમાન અધ્યક્ષ મહોદય પરમ સરદે દિલીપ દાસ એક દ્રષ્ટાંત સાથે જ વખતે સમાપ્ત સરિતા એ સનાતન ધર્મ છે ગંગા એ સનાતન ધર્મ છે માની લો ફોર એક્ઝામ્પલ ગંગા એ સનાતન ધર્મનો અવિરત પ્રવાહ છે એમ ઘાટ છે જે ઘાટ ઉપર જઈને નાવાનું ગમે ત્યાં નાય કોઈ દશાશ્વમેધ ઘાટ ઉપર નાય કોઈ મણિકરણી ગાંવ ઉપર નાય કોઈ રોહિત ઘાટ ઉપર નાય જે ઘાટ ઉપર અંધારું હોય જે ઘાટ ઉપર સલામતી હોય એ ઘાટ ઉપર માણસો નાય યાદ રાખજો ઘાટની જરૂર ગંગાને ઘાટની જરૂર નથી ઘાટને ગંગાની જરૂર છે એમ સનાતનને સંપ્રદાયની જરૂર નથી સંપ્રદાયને સનાતનની જરૂર છે ઘાટ ઉપર પાણી નહીં હોય તો નાશો કેમ આ લોકો માનવા તૈયાર છે આ લોકો સહમતિ સમાધાન કરવા તૈયાર છે મારી તમને હૃદયપૂર્વકની સાધુ સંતોને અપીલ છે અંતરોંદર બાસું તો પછી આપણા રોટલા બીજા ખાઈ જશે અને આપણે ભોગા તૂટી મરીશું એવી પરિસ્થિતિ ન થાય એટલા માટે અહીંયા સંત સમિતિ દ્વારા એવા નિર્ણયો કરવામાં આવે અને જગતગુરુ શંકરાચાર્ય મારાના ચરણમાં વિનંતી કરવામાં આવે જેટલી પડે એટલી ઝડપે આને નિર્ણય લાવી દો જેથી કરીને હિન્દુ ધર્મ સંગઠિત રહે સુરક્ષિત રહે વિકસિત રહે અને બલિષ્ઠ રહે અને કનિષ્ઠતાને સમાપ્ત કરી દે એ જ મંગલ અભ્યર્થના સનાતન ધર્મ કી જય